વાલા ભક્તો, આજે જાજા ભગવત ભક્તોની આપણે પ્રાર્થના કરવાની છે. પાંચ આત્માઓને સારું થાય એના માટેની, બે આત્માઓને ધામમાં જવું છે એના માટેની, અને બે આત્માઓ ધામમાં ગયા છે એના માટેની, કુલ નવ. રાજી રહેજો હોવ, વિગત બોલું છું. ગવૈયા ચૈતન્ય સ્વામી મૂળ જૂનાગઢના, હાલ મુંબઈ સાઈનમાં રહે છે, જેને આપણે ઓળખીએ છીએ. સમય ઉત્સવમાં શાસ્ત્રીય સંગીત આપે છે. થોડા દિવસ પહેલાં આપણા કુંડલમાં આવીને એમણે આપણા કુંડલ ધામના સ્ટુડિયામાં અમારા સંતો સાથે સરસ મજાનો એક રાગ આલાપ્યો અને આપણને એ કરી આપ્યો. એવા બહુ મોટા સંગીતના વિદ્વાન અત્યારે માંદા પડી ગયા છે. એમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે કાલ અમદી, ને હાલ તેઓ કોમામાં છે. આશરે 71 વર્ષની ઉંમર હશે. મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ, સ્વામીનું સ્વાસ્થ્ય સારું કરજો પ્રભુ. એવા સંતની હજી સત્સંગને ઘણી જરૂર છે. એમના શિષ્ય છે ઘનશ્યામદાસ, એ પણ ભીખુ દાનભાઈ ગઢવીની સ્ટાઇલમાં બહુ સારું બધું વ્યાખ્યાન આપે છે. આપણી સાથે સારો હેતનો નાતો ગુરુ શિષ્ય બંને ધરાવે છે. એટલે આપણે મારેને પ્રાર્થના કરીએ કે સ્વામી ચૈતન્યદાસજીને સ્વાસ્થ્ય સુખ આપે, જેથી કરીને એમની પાસે અનેક કલા વિદ્યાઓ છે એને આપણે બધાના ઉપયોગ માટે પ્રકાશિત કરી શકીએ. અમારી ઈચ્છા એવી ખૂબ ઘણા વખતથી છે, અને સ્વામીને પણ દિલમાં એવું છે કે મારે 10-15 દિવસ કુંડળ રહેવું છે, અને મારી પાસે જે કાંઈ કળા છે, ગાયકી છે, એ કુંડળ સંતોના સ્ટુડિયામાં રેકોર્ડિંગ કરીને સત્સંગને આપતા જવું છે. પણ હાજામાંદા રહેતા કામ થઈ શક્યું નથી. જો સ્વામી સાજા થઈ જાય તો એ કામ થાય. આપણે તો ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. ધૂન બોલીએ. એક માધુરીબેન સુજીતભાઈ સદાવર્તે મહારાષ્ટ્રમાં ફલટણ ગામ છે ત્યાં રહે છે. 32 વર્ષની એમની ઉંમર છે. 3D માં સેવા કરતા કરણેશભાઈ બામણેના તેઓ બેન થાય છે. વડોદરા આપણે 3D એનિમેશન સ્ટુડિયો છે, એમાં એક ભાઈ કામ કરે છે, એમના એ બેન થાય છે. તેઓને 5 વર્ષનો પુત્ર છે. પોતે હાલ પ્રેગ્નેટ છે, અને થોડા સમય પહેલાં એમના પતિ ઓફ થઈ ગયા, પોતે વિધવા થયા છે. એક બાળક પેટમાં છે, 5 વર્ષનો બાળક છે, વિધવા પણ એમને પાર પાડવાનું છે. એટલે તેઓ કહેવડાવે છે કે હે કુંડળધામવાસી સંતો હરિભક્તો, ભગવાનને પ્રાર્થના કરો કે મારો વિધવાપણું સાંગોપાંગ નિર્વિઘ્ન નિષ્કલંક પાર પડે. મને આ બધી પરિસ્થિતિનો સામનો કરવાનું પરમાત્મા બળ આપે. એક વિધવા નારીની અને એમાંય પ્રેગ્નેટ બેનની શું સ્થિતિ હોય એ તમે હું તો ના સમજી શકીએ, એ જ સમજે. પ્રાર્થના કરો ભગવાનને કે એ માધુરીબેન સુજીતભાઈ સદાવર્તેને ભગવાન ખૂબ બળ આપે. એના માટે આપણે ધૂન બોલીએ. પછી કુસુમબેન પોપટભાઈ વિઠાણી મોટી કુકા વાવના છે. હાલ તેઓ નાગપુરમાં રહે છે. 80 વર્ષની એમની ઉંમર છે. આનંદવાળા નૈનેશભાઈ સાહેબના પરિચિત સત્સંગી બેન છે. તેમને પગની નસોમાં ઘણી ગાંઠો થઈ ગઈ છે ને ખૂબ પીડા થાય છે. તો ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ, એમની પગની ગાંઠો મટાડો, પીડા મટાડો, આપ એમની વારે થાવ. અમે એમને માટે ધૂન બોલીએ છીએ. હસ્તીબેન દિલીપભાઈ કેવડિયા મૂળ ગામ રોહિશાળા, હાલ ભાવનગર રહે છે. ઉંમર માત્ર 18 વર્ષની જ છે. આ આત્મીય સભ્ય દિલીપભાઈ કેવડિયાની દીકરી છે. તેમને મેનેન્જાઇન્ટિસ નામનો એક મગજનો રોગ છે. 4 વર્ષમાં 3 વાર મગજનો હુમલો આવેલ છે.
હાલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, તો હે મહારાજ એમને સારું કરજો, એમની સહાય જજો, એમને તમારામાં હેત થાય, ભક્તિ થાય, એવું શરીર સુખાકારી મળે એવી અમારી પ્રાર્થના છે. એમને માટે અમે ધૂન બોલીએ છીએ. હવે ધામમાં જવાની ધૂન બોલવાની છે. વિનોદાબેન બાબુભાઈ દરજી અમદાવાદમાં એવો રહે છે, આપણા દયાળુ મનસુખભાઈ ડાભીના પરિચિત છે, સારા સત્સંગી છે. એમને છાતી અને ગળાનું 2 વર્ષથી કેન્સર થયેલું છે, હાલ બહુ પીડા થાય છે. તો દયાળુ પ્રભુ કેવડાવે છે મનસુખભાઈ દરજી ડાભી કે મહારાજને બધા આપણે પ્રાર્થના કરો. કુંડલધામવાસી સંતો ભક્તો, દેશ વિદેશમાં આપણા બધા જે કોઈ ભક્તો હેતવાળા છે કે મહારાજ આ વિનોદાબેન બાબુભાઈ દરજીને આપ કૃપા કરીને ખૂબ ખૂબ દયા કરો અને હવે આ બધી પીડામાંથી છોડાવીને તમારા ધામમાં લઈ જાઓ અને તમારી સેવામાં રાખો. એમની 78 વર્ષની ઉંમર છે. ભગવાન દયા કરો, એમને માટે આપણે ધૂન બોલીશું. હવે વાલા ભક્તો, નીલાક્ષીબેન જુવેકર મુંબઈના છે, 83 વર્ષની ઉંમર છે. આપને ખબર હોય તો થોડા વખત પહેલાં મિનેશભાઈ જુવેકર ENT સર્જન ડૉક્ટર આપણે ત્યાં આવ્યા હતા, કુંડલમાં 2 વાર આવી ગયા. આપણે કુટીરમાં આ નાક કાન ગળાના ડૉક્ટર પાસે સારવાર લીધી હતી. એમના આ નીલાક્ષીબેન જુવેકર માતુશ્રી થાય છે. એમને કોઈ બીમારી તો નથી, પણ તેઓ વારે વારે એવું કહે છે કે મારે ભગવાનને ઘરે જવું છે. બહુ ભગવાનના ભગત છે અને ભગવાનને ઘરે જવાની વાત કરે છે. તેઓ ક્લાસિકલ સંગીત તજ્ઞ છે બહુ મોટા, અને એ સંગીતમાં પદ્મશ્રી વિજેતા છે. તેમણે લતા મંગેશકરજી જે વિશ્વ ફેમસ ગાયિકા ભારતના છે એમની સાથે ઘણા કાર્યક્રમોમાં ભજન કીર્તન કર્યા છે. પોતે બીજું ગાતા નથી, ભજન કીર્તન જ ગાય છે. ખૂબ એમને ભગવાનમાં પ્રેમ છે. જ્યારે એ ભજન ગાવા બેસે ત્યારે ખોવાઈ જાય છે, એવું એમના દીકરા જુવેકર મિનેશભાઈનું કહેવું છે. તો તે નીલાક્ષીબેન જુવેકરને હવે એમ છે કે મારે ભગવાનને ઘરે જવું છે. તો આપણે બધા પ્રાર્થના કરો. નીલાક્ષીબેન જુવેકર બહુ સારા સંગીતજ્ઞ પદ્મશ્રી છે. હે મહારાજ, તમારું એણે ખૂબ ભજન કર્યું છે, કીર્તનો ગાયા છે, હવે એમને પરમાત્માને ઘરે જવું છે. આપ કૃપા કરીને એમની એ ભાવના પૂરી કરો. હવે 2 અક્ષરવાસીની પ્રાર્થના કરવાની છે. યોગેશભાઈ ગોપાલભાઈ પટેલ આપણા ઘનશ્યામભાઈ શિકાગો દભાણવાળાના બનેવી થાય છે. ઉંમર એમની 65 વર્ષ, મૂળ ગામ પીજ. હાલ તેઓ નોર્થ કેરાલાના USAમાં રહેતા હતા. તારીખ 27/9/21 સોમવારે સાંજે 7 વાગે તેઓ અક્ષરવાસી થયા છે. એમને હાર્ટ એટેક આવતા દવાખાનામાં દાખલ કર્યા, સ્ટેન્ડ બેસાડ્યા, તેમ છતાં સારું નથી થયું અને તેઓ ધામમાં ગયા છે. ગુણભાવી સત્સંગી હતા, પરંતુ તેમના પત્ની સરોજબેન યાને કે ઘનશ્યામભાઈ દભાણવાળાના બેન શિબિરમાં અહીંયા ઘણી વખત આવ્યા છે, સારા સત્સંગી છે, કથા વાર્તા સાંભળે છે. એ નાતે આપણે ભગવાનને ધૂન કરવી છે. એમને માત્ર 3 દીકરીઓ જ છે. તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ આત્માને આપ અક્ષરધામમાં તમારી સેવામાં રાખશો. યોગેશભાઈ ગોપાલભાઈ પટેલને અમે એને માટે ધૂન બોલીએ છીએ. શાંતાબેન બાબુલાલ પાટડિયા સ્વાની વડોદરામાં આપ જાણતા હો તો શશિકાંતભાઈ રાધિકા જ્વેલર્સવાળા છે, એમના એ માતુશ્રી થાય છે. એમની ઉંમર 96 વર્ષ છે. મૂળ ગામ એમનું રાણપર ચૂડા. હાલ તેઓ વડોદરામાં રહે છે, રાધિકા જ્વેલર્સ ચલાવે છે, મોટા બિઝનેસ વેપારી છે. તારીખ 29/9/21 વાર બુધવારે રાત્રે 1 વાગે આ માળી અક્ષરવાસી થયા છે. આમ તો કોઈ રોગ નહોતો, 96 વર્ષની ઉંમરને કારણે 2 મહિનાથી થોડા બીમાર જેવા હતા. ખૂબ સારા સત્સંગી હતા, રોજ ચેષ્ટા જોતા. એમના 3 દીકરા છે, શશિકાંતભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈ.
ત્રણ દીકરીઓ છે. આ મારી જે કોઈ દીકરાને ઘરે હોય સાંજ પડે એટલે મોટા ટીવીમાં ચેષ્ટા ચાલુ કરાવે, ઘર આખાને બેહાડે. 96 વર્ષની ઉંમરે પણ છોકરાઓ ચેષ્ટા ચાલુ કરાવો, ચેષ્ટા જોઈ છે હાલો. એના દીકરાઓને એવો નિયમ કે સાંજે દુકાનેથી પરવાર્યા પછી જમીને માતુશ્રીને પગે લાગવા જવું. કોઈ પણને ઘેરે હોય અને એના દીકરા જ્યારે પગે લાગવા જાય ત્યારે ડોશીમાં આમ કરે, 5 કીર્તન બોલો ને પોઢણિયું બોલો. છોકરાઓ આગળ 5 કીર્તન બોલાવડાવે, પોઢણિયું બોલાવડાવે એ 96 વર્ષના ડોશી, આવા ભગવાનના ભગત. અને છેલ્લે એના નિયમ પ્રમાણે 10:30 થી 11 સુધી એમના છોકરા પાસે કીર્તન બોલાવ્યા અને 1 વાગ્યે શાંતાબેન બાબુલાલ પાટડિયા સ્વામી ભગવાનના ધામમાં ગયા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, માળીના આત્માને મહારાજ તમારી સેવામાં રાખજો, અક્ષરધામમાં ખૂબ તમારી મૂર્તિનું સુખ આપજો. એના માટે આપણે ધૂન બોલીશું. હા, મેઘાબેન યજ્ઞેશભાઈ બારોટ ખંભાતવાળા આપણા દાસના દાસ થવાની પ્રેક્ટિસ કરતા, મહેસાણામાં નોકરી કરતા એવા સેવાભાવી ગિરીશભાઈ બારોટના દીકરાની પત્ની થાય છે, પુત્રવધુ. એમને GBS થયો છે, માત્ર 28 વર્ષની જ ઉંમર છે. મહા ખતરનાક ડેન્જરસ રોગ આપણા રમેશભાઈ આલપરાને જે થયો એ GBS, ને સારવાર ચાલુ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ જલ્દી એમને GBSમાંથી છુટકારો મળે. અને મારી વિનંતી છે કે રમેશભાઈ એમાંથી પાર નીકળેલા છે, એમની સલાહ સૂચના લેવી જરૂરી છે. તો એ લોકો જો રમેશભાઈની સલાહ લે તો બહુ સારું. બળ માટે, હિંમત માટે શું કરવું, શું નહીં, કેમ આ દુઃખમાંથી, રોગમાંથી મુક્તિ મેળવવી. તો મેઘાબેન યજ્ઞેશભાઈ બારોટને જલ્દી GBS મટી જાય એની પ્રાર્થના કરીએ અને ધૂન બોલીએ મહારાજને પ્રાર્થના કરીએ. સ્વામી નારાયણ મારા વાલા, સ્વામી નારાયણ મારા વાલા, સ્વામી નારાયણ નારાયણ.
स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण मारावाला स्वामी नारायण मारावाला स्वामी नारायण मारावाला स्वामी नारायण मारावाला नारायण मारावाला स्वामी 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 स्वामी नारायण मारावाला 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 स्वामी नारायण स्वामी नारायण मारावाला 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 स्वामी नारायण नारायण मारावाला स्वामी नारायण मारावाला ओ स्वामी नारायण मारावाला स्वामी नारायण मारावाला नारायण मारावाला।
शरणं प्रपद्ये। विक्रम संवत 2077 भादरवा वद नवमी गुरुवार तारीख 30/9/2021 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી સવારની કથામાં આજે આપણે માધવદાસ સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ ચરિતામૃત સાગર ગ્રંથમાં કથાભાગ 196માં આવ્યા છીએ। વાલાવાલા રાજાધિરાજ, વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, વાલા પૂજ્ય સંતો, વાલા ભક્તો, દેશ વિદેશમાં વસતા તમામ કુટુંબોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, અમે કેટલાક દિવસથી આંબો ગોતતા હતા। ભગવાન શ્રી હરિ કથા આપણી જે જતી રહી એને પાછી લાવું છું, કેમ જે આંબો જડી ગયો। આપણા સુરેન્દ્રનગર મૂળ રામપરાના પુરુષોત્તમભાઈ ઘનશ્યામભાઈ નાડોદા, એમને ગમે એણે ગોતી દીધો, પણ એણે આપણને દીધો। બહુ ગોતાવ્યું મેં, પણ કંઈ મળ્યું નહીં, પણ એણે ગોતી કાઢ્યું। કેમ જે ભગવાન આગળ જે પદ ગવાયું છે તે ક્યાંક તો હોય તો ખરું, આપણને જડતું ન હોય, આપણને બહુ બીજો ખ્યાલ ન હોય, જનરલ નોલેજ ન હોય, માટે પુરુષોત્તમભાઈ માટે એક લાયક તો બનતા હે, અથવા તો એને જેણે ગોતીને આપ્યું એને માટે। વાલા ભક્તો, આપણે કથા જે કરી ગયા એનું થોડું અનુસંધાન લેવું પડશે। મહારાજ મોહડિયા પરે બિરાજમાન થયા, બામણો લીક જાતા વચમાં ત્યાં બલી ઇંડાળે હિંડોળો બાંધ્યો હતો। આપણે કથા સાંભળી ગયા, ફૂલના મહારાજે શણગાર પહેર્યા હતા અને કેરીઓની ટોપલીને ટોપલીઓ આવતી હતી। મહારાજે બધા સાધુને કેરીઓ આપી, એક હાથમાં બે જલાવી, બીજા હાથમાં બે કેરીઓ ઊંચી કરાવી, પછી કે અહીં જમો, ઊભા થાવમાં ગોટલા ફગાવી દેજો, એમ મહારાજ બહુ રાજીપો જણાવે છે। અને પછી મહારાજ એમ બોલ્યા કે આંબાના કીર્તન આજ તો ગાઓ, એવું મહારાજ બોલ્યા। આંબો મોર્યો તે ગુરુને દરબાર, ગાયું એ કીર્તન તેણી વાર, આ કીર્તન હાથ નહોતું આવતું, પણ હવે હરિભક્તોની કૃપાથી એ કીર્તન મળી જ ગયું છે। તો આપણે ફરીવાર બધા મહુડિયાપુરે જાશું। હે ભગવાન સ્વામિનારાયણ, અદ્ભુત ત્યાં હિંચકે હિંચે છે, આંબલીની ડાળે, હં, આંબાની ડાળે સરસ મજાના ફૂલના શણગાર પહેર્યા છે અને સંતો આગળ આંબાનું કીર્તન ગાય છે, એવું આપણે અનુસંધાન લેવાનું। થોડી સ્પષ્ટતા કરી દઉં, આપણને નહીં જડવાનું કારણ આ પદ કબીરદાસનું છે, એટલે આપણા બધાના કંઈ જાણ્યામાં બહુ આવે નહીં, અને રાગતાલ એના બહુ જ અઘરા છે। એના મૂળ રાગ ઢાળ તો ખબર નહીં, પરંતુ એક મારવાડી કીર્તન છે, સાહેલિયા રે આંબો મોર્યો, એના ઉપરથી કોઈ આ બનાવ્યું હોય એવું લાગે છે। કબીરદાસના એક શિષ્ય હતા ધરમદાસ, સંત ધરમદાસ, આમ તો ગ્રસ્ત હતા પણ કબીરદાસનો સમાગમ કરીને બહુ ઊંચી સ્થિતિને પામેલા। એમનો જન્મ બાંધવગઢ ગામમાં વાણિયા જ્ઞાતિમાં એક ધનાઢ્ય પરિવારમાં થયો હતો। આ ગામ હાલ મધ્યપ્રદેશમાં આવેલ છે, બાંધવગઢ। તેઓએ પ્રથમ તેમની માતાને કહેવા પ્રમાણે મહાત્મા રૂપાનંદજીને પોતાના ગુરુ કર્યા હતા, ત્યારથી તેઓ નિત્ય શ્રી ભગવદ્ ગીતાનો પાઠ કરતા ધરમદાસ। ત્યારબાદ સંત કબીરને મળતા તેમણે કબીરજીને પોતાના આજીવન ગુરુ તરીકે રાખ્યા હતા। ધરમદાસની પત્નીનું નામ હતું આમની દેવી, તેઓ પણ પોતાના પતિ સાથે, પતિના ગુરુ એ જ મારા ગુરુ એમ માની સંત કબીરજીને
પોતાના ગુરુ માનતા હતા. કબીરદાસે આ પોતાના શિષ્ય ધર્મદાસને ઉપદેશ દેવા એને ઉદ્દેશીને આ પદરચના કરેલી છે, ગાઈને એને શિષ્યને સદગુરુનો મહિમા સમજાવવા માટે આ પદ સંભળાવેલું હતું. જેમ ગંગા સતી પાનબાઈને અમુક પદો સંભળાવે છે એમની શિષ્યાને, એમ કબીરદાસે ધર્મદાસને આ પદ જે તે વખતમાં ગાઈને સંભળાવેલું અને ઘણું બધું પ્રસિદ્ધ હશે તેને લઈને સ્વામિનારાયણ ભગવાનના સંતે મહડિયા પરામાં આંબલીન ડાળે ફૂલના વાઘા પહેરીને હિંચકતા હરિવરની હામે આ પદ ગાયું. કબીરદાસનું પદ મહાપ્રસાદીનું થઈ ગયું, પ્રગટ પુરુષોત્તમ નારાયણની સાનિધ્ય ગવાયું. એટલા માટે આપણે આજ અહીં ગાવું છે. તમે બધા આજ્ઞા કરો. બસ હવે આદેશ આદેશ થઈ ગયો. અઘરો છે એનો ભાવ, ઘણો અઘરો છે. સામાન્ય રીતે કહી દઉં તો બ્રહ્મભૂમિમાં સાહેબો દેખાય એટલે આપણે એમ સમજવાનું કે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય. હવે ભાવ તો એના બહુ મને નથી સમજાતા, પણ હવે આમાં ગાઈએ છીએ, હવે જુઓ કેમ થાય છે. જેટલું સમજાય એટલું આપણું. પણ કાંઈ ન આવડે તો આંબો મોર્યો, બીજું તો શું ત્યાં કરવાનું. હે નોટેશન બેસાડવું અમારે થોડુંક અઘરું પડ્યું છે, પણ અમારે મહારાજને તમને રાજી કરવા જ હતા. આ પ્રસાદીનું પદ ગમે ત્યાંથી ગોતીને ગાવું જ હતું, એટલે ભગવાને છેવટે આપણને મદદ કરી અને ગોતી કાઢ્યું. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હારે
એક ઘટ માં જો સંચરે સાહેલી મોરી આંબો
सतगुरु ने दरबार रे आमो मोरा सतगुरु ने दरबार रे साहेली मोरे ગુરુ ને દરબાર આ પદ કાલ તો અમારા ભગત કે સાધક નીકળે અને મેં પૂછું, મેં કીધું તમે આંબો મોર્યો? મને કે હે. મેં કીધું આંબો ભાંગ્યો? મને કે શું કીધું? એ તમે કોઈ દી આંબો કર્યો? તાકે સમજી ગયો, ખબર નહીં હું સમજી ગયા. આંબો મોર્યો કહેવાનો મતલબ એ કે આંબે મોર આવ્યો. આંબો ખીલ્યો, ફૂલ્યો, વિસ્તર્યો, પાંગર્યો, પાક્યો, જે કહો તે આંબો મોર્યો. રૂપક છે તો આ બધું બ્રહ્મસ્થિતિવાળાનું. સદગુરુને દરબાર આંબો મોર્યો એટલે જ્ઞાનનો આંબો. જ્ઞાનના થાણા સદગુરુએ થાપ્યા ને એમાં નિર્ગુણ બીજ વાવ્યાનું, સમજાણું. અને પછી એમાં સગુણ બ્રહ્મ પ્રગટ થયા. સાહેબો મોરો અષ્ટકમળ એટલે અષ્ટ આપણી જે સાધના, ધ્યાન ધારણા, ઉપાસના વગેરે, સમજ્યા. ડાળી ગઈ ગગન મોજાર એટલે આત્મા બ્રહ્માકાર થયો એવું બધું લાગે છે. પત્રે પત્રે અમી જરે પહેલાં હોય ને કમળની પાંખડીઓ, એમાં એવો બધો અર્થ છે લાગે છે. તો વાલા ભક્તો, આ આંબાનો ઉકેલ આવ્યો. આપણે તો ઓલું ગોતી લેવા, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપીયો. આ ધાની રાખજે ખાસ. અને આ ગાયો એ સારંગ બિંદાવલીમાં આંબો ગાયો કબીરદાસમાં. હવે તમે કહેશો એ તમે જાણો, એમાં ક્યાં અમને નાખો છો? સખી રે આંબો રોપીયો, હેવાલા ભક્તો. પછી તો મહારાજે સંતોને રાજી કરવા ખેલ કર્યો, વેટ પહેરી લીધો. એ પ્રસંગે આપણે બે આપણે લીલાશ્રમમાં જે પ્રસંગ લીધા છે એની વાત કરી, એક રાજપર ગામની અને બીજી ધાંધુસણની, જ્યાં ભગવાન ઘોડાને પગમાં ભરાવીને આખે આખો ઘોડો સાથે ઝૂલ્યા દાડે. આવું તો બધું ભગવાનથી થાય ભાઈ, ભાઈ બીજા કોઈથી થાય નહીં. બ્રાહ્મણોજીના તખા પગી એમની દીકરીઓ પ્રાણબા ઉજમબા એમની રસોઈ જીમ્યા મહારાજ. અને પછી કે હાલો નાથ કહે ચાલો હડતાલ, સૌ ચાલ જો જોડે મરાલ. હાલો પરમહંસો, બધા એક સાથે ચાલજો, નોખા નોખા વેરાઈ ન જતા. હરિજન પણ આવજો સોઈ, ચાલો સર્વે તે માર્ગે થઈ. હરિભક્તો પણ બધા સાથે ચાલો, હાલો. અને બધા માર્ગે ચાલજો, માર્ગે. આડાવળા કોઈના ખેતરમાં શોર્ટકટ કરવા પડશો નહીં. આપણે શોર્ટકટની ટેવ બહુ ને. ચાલો સર્વે માર્ગે સઈ. પછી બધા બામણોલીથી વડતાલ આવવા નીકળ્યા એવું માધવદાસ સ્વામી કહે છે. ક્યાંક ક્યાંક આ કથા
વડતાલથી બામણોલી જાતા બની હોય એવું લખ્યું છે, પણ કથા સાચી છે. જાતા બની ઘટના કે વળતા બની, ક્યારેક પછી બહુ વર્ષો થઈ ગયા હોય એટલે વાત યાદ ન રહે, પણ બની. મહારાજ ઉઠ્યા અને માર્ગે ચાલતા મહારાજે કહ્યું છે, મહારાજો જોજો કોઈના ખેતરમાં ના પડછા, કાંઈ કોઈના ખેતરમાં પગ ન દેતા હો બાપા, માર્ગે હાલજો. આમ બધી વાત કરી મહારાજે, છતાં ગામ ગાનાનો એ ગરીબગત ખરસાણીની વાડ હોંહરો ખેતરમાં ગીર્યો. બધા હરિભગત હરખાનો હોય ને, આણંદ ગયો પણબાણદા માણે માણે ફેર, ઘણાને નો આમ મનાય. એક જગ્યાએ અમે ગયા ત્યાં, અહીંયા ટ્રેક્ટરનો શોરૂમ હતો, શું કહેવાય એને, હા કીધું આ અહીં ગાડીઓ બધી છે ને, પછી ને ઉભા રહ્યા ને કીધું આપણે અંદર જઈ, તો મેં કીધું કે આપણે રજા લઈને જઈ, તો કે એમાં શું હવે અમે આવી છે ને જવાય. અંદર ગયા એટલે વોચમેન કે બાર બાર, અરે કે પણ અમે બાર. મેં કીધું કેમ થયું, તો કે હારો આવા તેના બધા નકામા. મેં કીધું આવ જઈશું આપણે, હાલો કરવું હું આવું થાય. એકવાર અમે દવાખાને ગયા હતા, તે ગરીબગત બહુ હારા, વેઇટિંગ રૂમમાં અમે બેઠા, પછી એ કે આપણે ડૉક્ટરે ઓળખાણ છે, તમને બોલાવી લઉં, તે સીધા અંદર ગયા. હવે એ વખતે ડૉક્ટરને દર્દીને તપાસે અને આ જઈને ઊભા રહ્યા, સંતો અમારા આવ્યા, તો બહાર નીકળો તો તોલો ખંજોડી. મને કે મને બહાર કાઢ્યો, મેં કહેતા ને મને ઓળખાણ છે, ખાલી ઓળખાણ તો સારી છે પણ હું થયું ખબર ન પડી, થયું ને ખબર પડી, એમ જવાય કીધું સીધું ડાપણ કરવા. હારા મોટા ભણેલા વિવેકી તોય બાફે એનું કરવું હું, બાફાની બહુ ટેવ આપણે અમુક અમુક નથી, એટલી બધી બાફાની ટેવ એનું કોઈ માપ જ નહીં. ન આવડ્યું, ન જીવન જીવતા આવડ્યું, ન વિવેક આવડ્યો, તે ન આવડ્યો તો 60-70 વર્ષે ન આવડ્યું, બોલો. અમુકને ન આવડે સાહેબ, જ્યાં ત્યાં હાડ્યાડી થાય, અપમાનિત થાય, આબરૂ જાય, આમાંને વજન ન પડે, એવી બધી કંઈક ને કંઈક એનાથી બલા થઈ જ જાય. બધી નાની મોટી મેનર્સ કહેતા ઝીણા ઝીણા બધા વિવેકો દરેક વ્યક્તિએ શીખવા જોઈએ. એવું બધું જે જાણે શીખે એનું સમાજમાં બહુ વજન પડે. જેટલા મોટા મોટા માણસો આ જગતમાં જે ફેમસ છે એનું જીવન જોજો તમે, એનામાં બહુ વિવેક હોય, બહુ જ વિવેક હોય. એ અડેધડી ક્યાંય ડાપણ કરે જ નહીં, પણ અમુક અમુક ને તો ગમે એટલું શીખવાડો નહીં, ન આવડે. અક્કલ આવે તો આવે, બાકી નથી આવતી સાહેબ. આ ડોશ્યુમાં જો અમુકને અક્કલ આવી જાય તો નાની ઉંમરમાં આવી જાય, બાકી 60-60 વર્ષનું તો અક્કલનો સાંટો ન આવે, હજી ડબોન ઢા કરતી હોય. 60-60 વર્ષે બાધે ડોહો ડોહી અને ડોશી કે હે તને મારે ત્યાં આવતા કાળોતરો આડો કેમ નો ઉતર્યો, ઠટિયાળનું ઠું ઠું લઈને તરવાનું હાઈલું આવ્યો. હજી હો 60 વર્ષે, હે મારા બાપનું નખો જાય આની અરે મને પરણાવી, એમ કે છોકરાને ઘેરે છોકરા હોય, બોલો આનો મતલબ એ કે ન આવી તે સાહેબ ન આવી, હવે એનું શું કરો. અમે દર્શનધામ રહેતા હતા, બાજુમાં એક ઘર હતું નિભાડો, ત્યાં બધા રહેતા હતા. એ પતિ પત્ની બહુ બાંધતા હતા, એટલે પતિ પત્ની કેમ બાંધે ને હું બોલે એ બધી હિસ્ટ્રી તે દાડાની મને ખબર. એ બધી તો હવે મારે કહેવી નથી, પણ બધી મેં સાંભળેલી. હવે મંદિરમાં બેઠા હોય સાંભળ્યા વગર છૂટક્યો નહીં, ક્યાં કુંભળા ગોતવા જાઉં. એની બૈરી એને શું લંગરાવતી હતી, શું કામ મોટે ઉપાડે આવ્યો તો, એમ કે સમજ્યા, હું નહોતી આવી અહીંયા, તું લેવા આવ્યો તો લેવા ઠેઠ, તારે આવી શું એમ કરે. હવે આનું કરવું અને આ ગયો હોય લેવા, એ તો પાછું હાસું જાન જોડીને ગયો હોય, હે કે આદર સહિત અનિષ્ટ અનિવાર્ય દુઃખને અમારે આંગણે અમારે પધરાવવાનું છે. હાલો હાલો, ક્યાં આદર સાથે ક્યાં અનિવાર્ય કષ્ટને લેવા,
કેમ કાળુ ભાઈ? હે રાંગડીના ગુણ તો મારી સાચી જાણે, કીધાની વાત નહીં ભાઈ. ઉપરવાળાનો સાથ ન હોય, સંતોનો સંગાથ ન હોય, અને હરિભગત સાથે હળીમળીને આત્મીયતાથી રહેવાની ટેવ ન હોય તો માણા આપઘાત કરે. આ તમને કીધું, બધે હેલું નથી. વાડ ભાંગીને મેલકર પીડ્યો હરિભગત, બોલો. સાધુ બધા રસ્તે હાલ્યા આવે છે. મહારાજે કહ્યું છે કે માર્ગે હાલજો. તો એ ગાના ગામનો હરિભગત ખરસાણી, ખરસાણીની વાડ ભાંગીને એક પ્રકારનો થોર આવે ખરસાણીનો, વાડ ભાંગીને માલકર પડ્યો. એ ખેતરમાં કોઈ બાઈ કામ કરતી હતી. ખેતરવાળી જશે, તેણે રમ રમાવીને આવડી મોટી ગાળ દીધી. સાધુએ સાંભળી, મહારાજે સાંભળી, બધાએ સાંભળી, બધાના કાન પ્રસાદીના થઈ ગયા. નાની હું કામ દેવી દેવી તારે, મોટી જબર ઠપકારી. મહારાજ સાંભળીને કહે, અલ્યા આ કોને પાઘડી બંધાવે છે? પુરુષોત્તમ નારાયણ કે, આ કોને શિરપા વાલ્યો ભાઈ? મહારાજ કે, કોને આલ્યો? કોઈ કે કીધું કે મહારાજ હશે, મહારાજ હશે. કેમ? હવે હાલે. મહારાજ કે, પણ કોને આ બંધાવે? કે મહારાજ, અમારે ગ્રસ્તને કાંઈ નહીં. આવું બધું અમે રોજ થતું હોય કે મહારાજને પાછા અમુક ગરીબ હોય કે મહારાજ, હવે હાલો આમાં અમારે બધું આવું જ હોય. સાંભળ્યો, આપણે બોટાદમાં જઈને એમ કે આ કોને ઘરે ગંધાય? તો કે હાલો ને સા, અહીં બધે ગંધાયો જ, એમ જ કે અમારે તો આવું જ હોય. આમાં તમે ક્યાં ગંધાય ને હું ગંધાય, આ બધું ગંધાય જ. જમવો જમી લો ને પછી વ્યા જઈ. હશે મહારાજ હશે, હરિભગત એમ કહેવા માંડ્યા, હશે મહારાજ હશે, અમારે ગ્રસ્તને કાંઈ નહીં. અને કાંઈ રાખીએ શું મેળ આવે, રોજનું હોય. અને જો આ બધી ઉપાધિ કરે તો બિચારો વહેલો ગુજરી જાય. આ બધું એણે પછી છે ને સેટિંગ કરી લેવું જોઈએ, કહેતા ફવાડી દેવું જોઈએ, અને કાંધ પડી જાય સાહેબ. એ બધું કાંધ પડી જાય ને એમ જ પાયર આવે. અહીં કુંડળમાં બેઠા છીએ ત્યાં સુધી શાંતિ. અહીં તો બધો વિવેકી વર્ગ ભેગો થયો હોય, અને અહીં તો બધાય ભગવાનના પ્રેમી વિવેકી ભક્તો, અને થોડા અહીંયા હરોડેલા. હા, એમનામ બાવળના હોટા નહીં, કાંટાવાળા હરોડીને હુંવાળા કરેલા, એટલે બહુ તકલીફ પડે નહીં. પણ ત્યાં સંસારમાં કોણે બધાને હરોડીને હરખા કર્યા હોય? એ દેવાને એવા હોય, જ્યાં ભરાવ ત્યાં વાગે. હવે આ તો પત્યું. એમ કરતા વડતા લાવ્યા, નાથજીને પાટે પધરાવ્યા, ભૂગી ગયા વડતાલ. જ્ઞાનબાગમાં જે આંબલો છે એની નીચે સભા કરીને ભગવાન બેઠા છે પાટ ઉપર. તે સમયે ત્યાં એક હરિભગત આવ્યો મહારાજ પાસે. મહારાજને કે, મહારાજ ચોળાની ફળિયો લાવ્યો છું, આપણે હલવી છે. મહારાજ કે, લઈ જાય તે. અરે મહારાજ, ભાવથી લાવ્યો છું, લ્યો, શેકીને ખવાય, બાફીને ખવાય. મહારાજ કે, તું અહીં ઉપાડી તો અમારી પાસે નહીં, લઈ જાય એમાં ન જોતી. કહે, હું તાર વાટેથી લીધી, મેં તો તમને અર્પણ કીધી. વાટે આપના બાપુજીનું ખેતર હતું, એમ જ લીધી. એ હતું કોકનું, પણ સારી હતી. મહારાજ કે, તમે હરિભગત છો? હા, એટલે જ તમારે હારું લાવ્યો ને. કોઈ હરિભગત ન હોય એ થોડો તમને સોળા પડી આલે. કેટલો ભાવ હોય અમને હરિભગતને. વાલો કહે, તમે ચોર થયા, તમ ભેળા અમને પણ કયા. તમે ચોર થયા? હરિભગત કે, ચોર? હું તો હરિભગત છું, ચોર નથી. સમજે નહીં એનું શું કરો, બોલો. આજે ઘણા એવા છે, કોઈ વાતમાં સમજે નહીં, ગમે એનું પૂછ્યા વગર ગમે ત્યાંથી ઉપાડવું ને પાછા હરિભગત. ને મનમાં એમ માને, એમાં શું મને મોટી ચોરી કરીને ગઈ એમ. અમારું એવું બધું પૂછ્યા વગર લોકો લઈ જ જતા હોય છે, અમે તો કાંઈ કોઈને એવું કહેતા નથી. હશે ભાઈ, એટલે આ બીજા લઈ જાય છે, એ તો સત્સંગી નથી, કુસંગી છે.
એની સરખામણી તમે તમારી સત્સંગીની જાત સાથે કરોમાં થોડો કેમ સમજાવું. સુરાખાચાના બે બળદિયા કોઈક લઈ ગયું, સુરાખા કોકના ચાર લઈ આવ્યા. મહારાજ કે દરબાર તમે ચોરી કરી, તક પહેલાં એણે કરી, પહેલાં એણે કરી પછી મેં કરી. મહારાજ કે તો કુસંગી છે, તમે તો સત્સંગી છો. તે સત્સંગી હોય તે એનું ગમે માલવા દેવું, પણ જે લઈ ગયો એની પાસે લઈ આવત ક્યાં વાંધો? એને તો ઓળખતા નથી કોણ લઈ ગયો એની, તમને ખબર નથી. અને ચોરે એવા સાચીને કે ગામધણી બાપુનાય બળદ લઈ જાય, અને દાજવાળા કોકના બેન બદલે ચાર લઈ આવે, એ પાછા કોક ખેડુ પટેલના બિચારાના. આવા બધા ધંધા હાલતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાનને સત્સંગ થાપ્યો અને કેમેય કરીને સમજાવ્યા. આવા સુરાખા જરા હરિભગત કે નહીં, પણ એમ નામ સ્વભાવ બોલો. મહારાજ કે તમારે ન ચોરી કરાય, તમે હરિભગત થયા છો. તો કે હા, હવે ધ્યાન રાખીશ. પણ હાચી સૂટ્યું હતું ને તે, પછી એમ થયું કે આપણે હાથી બંધ રહેતા છે બંધાના. કોણ લાવ્યા? પણ બે જણા હાકે તો કે લાવો. સમજ્યા? કાંઠિયા વાડ કહેવાય ભાઈ આ, એની બધાને ખબર કાંઠિયા વાડ. મહારાજે તો કીધું, ભાગ મહારાજને રીસ બહુ ચડી. પછી મુક્તાનું સામે કહ્યું, આ હરિભક્ત ક્યાં ગામનો? આવું બોલ્યા. આ હરિભક્ત ક્યાં ગામનો? મહારાજ આ તો આ લે ગાનાના હુતાર છે, ધનજી ભગત. ધનજી ભગત એનું નામ છે મહારાજ. અને તેમના વતે ગામ આખામાં હરિભગતને બહુ સમાસ છે. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં જેવા સાધુ કે આખા ગાના ગામમાં એમના વતી સારો સમાસ છે, બધાને એનાથી ફાયદો છે, ગામનો સત્સંગ એમને આભારી છે. ત્યારે મહારાજે કહ્યું, જે એટલા બધા વખાણ કરો છો સ્વામી એટલા બધા, પણ જેનું ચોળાફળી દેખીને ચિત્ત ચડ્યું તો તે બીજું શું ન કરે, આવાના હું વખાણ કરો છો? મુક્તાનું સ્વામીને ઠપકો આવ્યો. જેના તેના વખાણય કરાય નહીં, ઉપાધિ થાય, એ તે કેવો સત્સંગ કરાવે, વળી ધામમાં તે કેમ જાવે. મહારાજ કે આ હું ધનો સત્સંગ કરાવે, આને ખુદને ધામ કેવી રીતે મળે? કે આ હું સત્સંગ કરાવે ને આ હું ધામમાં જાય કે તમે વખાણ કરો છો? અમારા આશ્રિતોએ કોઈ દી પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી નહીં. ચોરી ક્યારે કરવી? ચોરી કરે જે જન ધર્મ અર્થ, એની થશે ભક્તિ કરેલી વ્યર્થ. ચોરી કરે જે જન ધર્મ અર્થ, એની થશે ભક્તિ કરેલી વ્યર્થ. ચોરી કર્યાથી અતિ પાપ લાગે, ચોરી કર્યાથી અતિ પાપ લાગે. આજ્ઞા પ્રભુની જન એ ભાંગે, આજ્ઞા પ્રભુની જન એ ભાંગે. ચોરી કરીને પ્રભુ કાજ આપે, ચોરી કરીને પ્રભુ કાજ આપે. પાપી પડે તે વિશેષ પાપે, પાપી પડે તે વિશેષ પાપે. તીર્થે બીજા સ્થાનનું પાપ જાય, તીર્થે બીજા સ્થાનનું પાપ જાય. તીર્થે કર્યું પાપન નાશ થાય, તીર્થે કર્યું પાપન નાશ થાય. જીતે ધરો સૌ સુણીએ શિક્ષા, જીતે ધરો સૌ સુણીએ શિક્ષા. જે પામ્યા હો મુજ પંથ દીક્ષા, જે પામ્યા હો મુજ પંથ દીક્ષા. જે મેં કહ્યું તે હવિચારી જોઈ, જે મેં કહ્યું તે હવિચારી જોઈ. ધર્માર્થ ચોરી કરશો ન કોઈ, ધર્માર્થ ચોરી
चोरी करसो न कोई, धर्मार्थ चोरी करसो न कोई, धर्मार्थ चोरी करसो न कोई। धर्म करवाने माटे कहता पुण्य दान करवा माटे पण चोरी करवी नहीं। કોઈના મનમાં એમ હોય કે આ મારા માટે ક્યાં કરું છું, હું તો ભગવાનને માટે મંદિરે સંતોને માટે આ વસ્તુ આપવા માટે લઉં છું, કોઈના ખેતરમાંથી કોઈ પણ વસ્તુ કોઈના ઘરમાંથી, એ સારું નહીં, ભગવાનની ના છે। ઘણા માણસોનું મન માણસને છેતરે છે કે આપણે માટે ચોરી કરીએ તો પાપ લાગે, પણ આ તો સંતો માટે, ભક્તો માટે, મંદિર માટે, સંપ્રદાય માટે વાંધો નહીં। આ તો એક ચોરીની વાત થઈ, પણ ઘણા માણસો એમ માને છે કે ભગવાન માટે સંતોને માટે થોડો અધર્મ થઈ જાય, અન્યાય થઈ જાય, પાપ થઈ જાય, કાંઈ વાંધો નહીં, આપણે માટે નથી આવું માને, પણ ભગવાનને એ ગમતું નથી, માટે મનને સમજાવી દેવું, પણ મનને કારણે આપણે સમજી જવું નહીં। ક્યારે એવા કોઈ હારા બાના નીચે પણ અધર્મનો આશ્રય કરવો નહીં। ઘણા માણસો ધર્મ સ્થાપન માટે અધર્મનો આશરો લે છે, પણ એવું કરાય નહીં, કેમ જે ભગવાનને માટે તો એ વસ્તુની છૂટ છે, પણ એમના આશ્રિતોને માટે છૂટ નથી। ભગવાન ધરતી ઉપર આવ્યા હોય, એમણે ધર્મ સ્થાપવા માટે થોડું ઘણું ધર્માંતરણ કર્યું હોય તો પરમેશ્વર તો પરમેશ્વર છે, એને કોઈ બાદ નથી। એ કપટ કરે, એ કપટથી કર્ણને મરાવે, ભીષ્મને મરાવે, કે જે કરે, એ ભગવાન તો સારું કરવા માટે કંઈક એવું કરે, એ પરમેશ્વર છે। પણ માણસોએ સારું કરવા માટે મોળું કામ ન કરવું, આપણી વિદુર નીતિ એવું કહે છે। ચાણક્ય નીતિને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાનને આપણા અષ્ટગ્રંથમાં સમાવેશમાં લીધી નહીં। મહારાજે કહ્યું કે અમારા આશ્રિતોએ આ આઠ ગ્રંથ વાંચવા, એમાં વિદુર નીતિ લીધી। બીજા ઘણા ઋષિમુનિઓની ઘણી બધી જોરદાર નીતિઓ છે, નીતિશાસ્ત્રો, પણ મહારાજે એમને માન્ય ન કર્યા, કેમ જે એમાં એવી એવી અમુક બાબતો આવે કે જે મોક્ષ માર્ગમાં નડે, ભગવાન પામવા હોય એને માટે એ નીતિ હારી કહેવાય નહીં। એટલા માટે ચાણક્ય નીતિને ભગવાને પાશ ન કરી, પરંતુ પરમેશ્વરના મહાન ભક્ત એવા વિદુરજીએ કહેલી નીતિને મહારાજે માન રાખી કે અમારા આશ્રિતોએ વિદુર નીતિ પ્રમાણે જીવન જીવવું, ધર્મ અને અર્થે પણ ચોરી ન કરવી, ભગવાનને માટે પણ ચોરી નહીં, સંતો માટે નહીં, સત્સંગી માટે પણ નહીં। પછી ધનજી ભગતને એમ થયું, ખાડું મેં તો બાફ્યું, ગામમાં મારું ઘણું માન, હું આખા ગામમાં હારો સત્સંગી, મોટેરો સત્સંગી, જૂનું ખોવડું અમારું હરિભગતનું, પહેલાં અમે જ પછી આ બધા ત્યાં, પણ હાલો લોચો અમે જ માર્યો કે પછી ધનજી તો લાગ્યો પાય, હું તો ભૂલ્યો પુરુષોત્તમ રાય, ભૂલી ગયો મહારાજ, ભૂલ્યો, ભૂલ કરી, ભૂલ કરી, પછી માફી માગી। મહારાજ કે હવે ધ્યાન રાખજો, ગામમાં તમે આગેવાન કહેવો, જૂના કહેવો, મોટા કહેવા, અને ગાંગડા કાઢો તો પછી વાહે તમારું જોઈને બધાય કાઢે, એને શું સંસ્કાર આવે કહોજો। અમે ખોપાળામાં પાંચમી શિબિર કરતા, એના માટે બધો મેદાન સાફ સૂફ કરાવતા, એમાં એ ગરીબ ભગત આવ્યા, એની હારે બીજા બે ત્રણ હતા, આવો આવો લ્યો ઘડીક આ બધી સેવા કરાવો। આ ગામમાં સત્સંગ મારી બા લાવ્યા, મેં તો વાંધો નહીં જે લાવ્યા હોય, પણ એ થોડાક લાકડા ઉપડાવો, સાંભળો સ્વામી તમને ન ખબર હોય, અમારા ગામની મૂળ જૂના સત્સંગી અમે, પૂછો કા હવ પહેલા તિલક સાંડલાવાળા અમે, અમારું ખોરડું સત્સંગી, મેં કીધું બરાબર છે, પણ થોડી ઘણી સેવા તો કરાવો, પણ તમે સાંભળો, કોઈ સાધુ આવે હા અમને ઓળખે
તમે જઈને પૂછો ગઢડામાં, અમે કાંઈ. અને આ બધા જે સેવા કરે છે ને એ જ બધા હમણાં શું ચંગી થયા, અમે જૂના. પાછો હું કહું પણ ઘડીક આ કામ કરાવો, નો આઈડિયા. આમને ભાષણ આપીને પછી વિયા ગયા. બોલો શું કરીશું? આવો સત્સંગ છે ને એ માથાનો દુખાવો કહેવાય. શું કરવાનું, શું કરવાનું હોય? હોવરોનો જૂનો આંબો પણ કેરી એક આવે ને એ આંબાને શું કરવો? એને કાપી નાખ્યો હોય તો કોકને મહણીએ કાયમ લાગે. ભલે ને હાવ પાંચ વર્ષનો નાનો આંબો હોય પણ જેમાં મીઠી મધુરી નાળિયેર જેવી કેરીઓ આવતી હોય એ આંબાને આપણે કહીએ કે વાહ આંબો મોર્યો. આપણે બધાએ વિવેક શીખવો. સાચા અર્થમાં નિર્દંભ નિષ્કપટ ને નિર્માની દાસાનો દાસ ભગત થવું, પોતે પોતાના અંતરમાં બહુ જોયા કરવું કે મારામાં કયા કયા ગુણ આવ્યા છે અને હજી કયા ગુણ આવ્યા નથી, કઈ કઈ બાબતમાં હું કાચો છું ને કઈ કઈ બાબત મારી પક્વ થઈ છે. મહારાજ કાયમ પોતાના ભક્તોને ચેકિંગ કરવાનું કહેતા કે ધર્મનિષ્ઠા જેને પક્વ થઈ હોય, જ્ઞાન નિષ્ઠા પક્વ થઈ હોય, વૈરાગ નિષ્ઠા પક્વ થઈ હોય, ભક્તિ નિષ્ઠા પક્વ થઈ હોય એ બોલો. અને ધર્મ પાળવામાં થોડું જેને નિયમ ચૂકાતા હોય, ઢીલું પડતું હોય, ધર્મનું અંગ ઢીલું હોય તે પણ બોલો. તો તમારે ધર્મ નિયમનું અંગ દઢ કરવું પડશે. જ્યાં ત્યાં તમારે ધર્મ બારું જતું રહેવાય છે. ધર્મ નિયમની તમને બહુ મહત્તા કે એમની શું વિશેષતા છે એની ખબર જ નથી. જ્ઞાનનું અંગ જેનું ઢીલું હોય, દેહાધ્યાસ રહેતો હોય, શરીર હું શરીર મારું એમ અજ્ઞાન રહેતું હોય ને આત્મા હું છું ભગવાન મારામાં છે એવી ડરતા ન થઈ હોય તે બોલો. કાચા છો ઘા તો કે એવી ડરતા કરો. વૈરાગ્યનું અંગ જેને કાચું હોય, પંચવિષયમાં રાગ રહેતો હોય, પિંડ બ્રહ્માંડ જેને સાચા લાગતા હોય, આ નાશવંતને ખોટા ના દેખાતા હોય અને જગત આખું દુઃખથી ભર્યું છે એ દુઃખ જોવાની જેને દ્રષ્ટિ ન હોય એટલે સહજ એને હવમાં રાગ થાય, સાચું મનાતા એને પામવાની ભોગવવાની બધી ઈચ્છા થાય અને એમાં ક્યાંય અભાવ અણગમો કે તુચ્છતા લાગે નહીં, એને વૈરાગ્યનું અંગ કાચું કહેવાય. તો એણે એ વૈરાગ પક્વ કરવો જોઈએ. ભક્તિ નિષ્ઠા ભગવાનમાં અતિશય જે ગોપીઓના જેવો પ્રેમ એવો થયો છે કે નથી થયો એ પણ જોવું જોઈએ. જો એવો પ્રેમ ના થયો હોય તો એવો પ્રેમ ભગવાનમાં થાય એને માટે ભગવાનના એવા પ્રેમી સંતો ભક્તોનો સમાગમ કરવો, આ ભગવાનનો ખૂબ મહિમા વિચારવો તો એવો પ્રેમ થાય. તાકી ભક્તિ નિષ્ઠા બહુ મોટી નિષ્ઠા છે, એ જોરદાર હોય તો બહુ સુખ આવે. પોતાની જે કાંઈ કસર હોય કાઢવી. ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી અવતારના અવતારી અક્ષરધામાધિપતિ જાણ્યામાં કાંઈ ખોટ હોય, કસર હોય, પૂરું મનાતું ન હોય તો એ પણ ખોટને ઓળખવી અને ટાળવી. ભગવાનના વાલા સંતોનો મહિમા જો ઓછો હોય, ગુરુનો મહિમા ઓછો હોય, નિષ્ઠા ઓછી હોય તો પણ આપણને બહુ મોક્ષમાં નુકસાન કરે. આપણામાં સુધારો આવે નહીં, વાત મનાય નહીં, નહીં જેવી બાબતમાં ક્યાંક અભાવ ઉગુણ આવ્યા કરે. માટે ભગવાનના સંતો ભક્તોનો મહિમા ખૂબ દઢ કરવો જોઈએ, વિચારવો જોઈએ. આ રીતે જ્યાં જ્યાં જે જે કસર દેખાય એને પોતે પોતાનું સંશોધન કરી ટાળવી જોઈએ તો ભગવાન રાજી થાય. સમજાણું? કરે વાતું ને લીલા અપાર. મહારાજ બહુ વાતો કરે છે, બહુ લીલા કરે છે, તે તો લખતા ન આવે પાર. પછી સૌ સમયમાં આવેલ હરિભક્તોને મહારાજે કહ્યું કે હે હરિભક્તો, હવે સમયો પૂરો થયો, તમે આવ્યા તે બહુ સારું થયું, બહુ રોકાયા, અમને બહુ ગમ્યું, પણ હવે તો બહુ દિવસ થઈ ગયા છે, માટે સૌ હરિભક્તો હવે પોતપોતાને ઘરે જાઓ, તમારા ઢોર ઢાખર વ્યવહાર ખેતર બધું સંભાળો, ધંધા પાણીમાં ધ્યાન આપો, કેમ જે તમે ગ્રસ્ત છો, તમારે તમારા પેટનું કરવાનું અને ઠેઠનું કરવાનું. અને અમે તો સાધુ સંત થઈ ગયા, પેટનું તો અમારું પુરુષોત્તમે માથે લીધું, હવે અમારે ઠેઠનું કરવાનું એક રહ્યું, પણ ગ્રસ્તને તો પેટનું ઠેઠનું બેયનું કરવું પડે. માટે હવે બધા હરિભગત પ્રેમથી ઘરે જાઓ. આવી ભગવાન સ્વામિનારાયણે સૌને વાત કરી અને રજા આપી સમયો પૂરો કર્યો.
इति श्री हरिकृष्ण चरितामृत सागर प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य माधवदास विरचिते गाम वड़ताल बामणोली मोहड़ियापुरा वगैरह लीला ने चौड़ाफड़ी बात ये नाम 72मो अध्याय समाप्त थयो। सहजानंद स्वामी महाराज नी जय। मारा सहजानंद प्राण प्यारा मारिया कलड़ी ना तारा तमे राजे राजो स्वामी मारे भूलो ना भूलनारा तमे मारा तो सुख छे आया नारा अति पावे गयो छुआला अति पावे गयो छुआला मने मारो दमारो प्यार हमें राजे रहे जो स्वामी मारे भूलो ना भूलनारा मने मोटा संत घड़ा में वाला हजवाली तमें आवार तमें राजे राजो स्वामी मारे बोलो ना बोलनारा कहे ज्ञान जीवन है प्राण मारा श्वास तनाया नारा तमें संग में अब आए देते संत हरि जन आयो देते सब है मुक्त अनादि स्वभाव अब भूल गए थे स्वभाव अब भूल गए थे सजानंद स्वामी महाराज।